આ દલિત ઝા પોતાને સામાજિક કાર્યકર તરીકે બતાવે છે, અને જ્યારે 13 ડિસેમ્બરે સંસદમાં આ હુમલો થયો ત્યારે દલિત ઝા પોતે પ્રેક્ષક ગેલેરીમાં બેઠો હતો. નમસ્કાર દર્શક મિત્રો, 13 ડિસેમ્બરે સંસદ ઉપર જે હુમલો થયો હતો એમાં 4-5 લોકોની તો ધરપકડ થઈ છે, પરંતુ આનો જે માસ્ટરમાઇન્ડ છે દલિત ઝા, એને દિલ્હી પોલીસની સમક્ષ સરેન્ડર કરી દીધું છે. અને એના એક મિત્રની સાથે એ સીધો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો અને એણે ઘણી બધી ચોંકાવનારી વાતો કરી છે, તો એના વિશે તમારી સાથે વાત કરીશું. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે .com. દર્શક મિત્રો, 13 ડિસેમ્બરે સંસદ ભવનની અંદર કામગીરી ચાલી રહી હતી અને તે વખતે પ્રેક્ષક ગેલેરીમાંથી 2 જણાએ કૂદીને એક ધુમાડો છોડ્યો હતો, અને એ પછી આ બંને જણા પકડાઈ ગયા અને સાંસદોએ તેમની જબરદસ્ત પીટાઈ બી કરી હતી. અને આ જે આખો કાંડ હતો એની અંદર પોલીસે 5 લોકોની ધરપકડ કરી દીધી છે, સાગર, અનમોલ, મનોરંજન અને એક નીલમ. અને હવે જે છઠ્ઠો વ્યક્તિ છે, જે માસ્ટરમાઇન્ડ કહેવામાં આવે છે, એ લલિત ઝાને લલિત ઝાએ ગુરુવારે તેના મિત્ર મહેશની સાથે દિલ્હી પોલીસમાં સરેન્ડર કરી દીધું છે. હવે આ જે લલિત ઝાની પૂછપરછની અંદર જે વાત જાણવા મળી છે એ મુજબ આ લલિત ઝા પોતાને સામાજિક કાર્યકર તરીકે બતાવે છે, અને જ્યારે 13 ડિસેમ્બરે સંસદમાં આ હુમલો થયો ત્યારે લલિત ઝા પોતે પ્રેક્ષક ગેલેરીમાં બેઠો હતો. એણે આખો ઘટનાનો વિડીયો ઉતાર્યો, એ વિડીયો એણે અમુક લોકોની સાથે વાયરલ કર્યો, અને જ્યારે આ ઘટનાની અંદર દોડભાગ મચી ત્યારે લલિત ઝા ત્યાંથી ભાગી છૂટ્યો અને એ દિલ્હીથી સીધો રાજસ્થાન પહોંચ્યો હતો. અને રાજસ્થાન જઈ અને એક હોટલમાં રોકાયા બાદ એ એના એક મિત્ર છે મહેશ કરીને, એ મહેશના ઘરે રોકાયો હતો. અને એ આખી જે ઘટનાક્રમ ચાલી રહ્યો હતો એની એ પડે પડની નજર રાખતો હતો, એટલે એને ખબર પડી ગઈ કે પોલીસનું પ્રેશર જબરજસ્ત વધી ગયું છે, પોલીસ એને ગમે ત્યારે પકડી લેશે. તો આ લલિત ઝાએ પોતે ગુરુવારે રાત્રે એના મિત્ર મહેશ સાથે જઈને સરેન્ડર કરી દીધું છે. પોલીસે લલિત ઝા અને મહેશની ધરપકડ કરી દીધું છે. હવે આ જે લલિત ઝા છે એની પાસે આ બધા જેટલા આરોપીઓ હતા એ બધાના મોબાઈલ એની પાસે હતા, અને એ મોબાઈલ એણે રાજસ્થાનની અંદર બધા મોબાઈલને તોડી ફોડી નાખ્યા છે. હવે એની વિગત મળશે કે કેમ એ હવે પોલીસ એક્સપર્ટ પાસેથી જાણશે. હવે લલિત ઝા જે છે એની એવી વિગત જાણવા મળી છે કે એ 3 વર્ષ પહેલાં કોલકાતામાં એક બારા બજાર વિસ્તારમાં રહેતો હતો અને એ ટીચર તરીકે લોકો ઓળખતા હતા, એ બાળકોને ભણાવતો હતો. અને લોકો એવું કહે છે કે એ સામાજિક કાર્યક્રમ તરીકે બહુ જાણીતો હતો, ઘણા બધા સામાજિક કાર્યક્રમોની અંદર એ દેખાતો હતો અને એનજીઓની સાથે એ સંકળાયેલો હતો. આ લલિત ઝાની જ્યારે પોલીસે પૂછપરછ કરી ત્યારે એવું જાણવા મળ્યું કે આ બધા જે છે એ ભગતસિંહની વિચારધારાથી પ્રભાવિત થયા હતા. જ્યારે ભગતસિંહે પણ હુમલો કરેલો સંસદમાં તો એ વિચારધારાથી પ્રભાવિત થઈને આ લલિત ઝાને જે એના બીજા આરોપીઓ છે એ બધા ભેગા થયા. આ બધા એકબીજાને ઓળખતા બી નહોતા, પરંતુ સોશિયલ મીડિયાના માધ્યમથી સંપર્કમાં આવ્યા. એમણે ભગતસિંહ ફેન કરીને એક પેજ બનાવ્યું અને એ પેજમાંથી એકબીજાની વિચારધારા મળતી આવી, એટલે એ આ 7-8 જણા બધા ભેગા થયા અને એમણે નક્કી કર્યું કે આવી રીતના સંસદ પર હુમલો કરવો છે. અને એમનો આશય એવો હતો કે લોકોનું ધ્યાન એમના તરફ જાય, એટલે પોતાને લોકો ઓળખે એવા આશયથી સંસદ ઉપર એમણે હુમલો કરી દીધો છે. પોલીસે કીધું કે આ જે આરોપીઓને પકડવામાં આવ્યા છે એમને જબરજસ્ત તાલીમ આપવામાં આવી છે, બહુ લાંબા સમયથી તૈયારી કરતા હોય એવું લાગે છે, કારણ કે તેઓ જે જવાબ આપે છે એ એમને શીખવાડેલા જવાબ છે. એમને એવી પૂરી તાલીમ આપવામાં આવી છે
કે તમે પકડાઈ જાઓ અને પૂછપરછ થાય તો તમારે આ રીતના જવાબ આપવાના છે, એવા અત્યારે આ લોકો આરોપીઓ આ રીતના જવાબ આપી રહ્યા છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું. થેન્ક યુ વેરી મચ.